સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરની એસએસપી જૈન કોલેજ ખાતે સોશિયલ મીડિયા એવરનેસ શિબિર યોજાઈ. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરની એસએસપી જૈન કોલેજ ખાતે જિલ્લા સહકારી સંઘ સુરેન્દ્રનગર દ્વારા સોશિયલ મીડિયા અવેરનેસ અને સહકારી સંઘની પ્રવૃત્તિઓ વિષય પર એક દિવસીય શિબિર યોજાઈ હતી. બહોળી સંખ્યામાં કોલેજના વિદ્યાર્થી ભાઈ બહેનોએ આ શિબિરમાં ભાગ લઈને સોશિયલ મીડિયા થકી સહકારી પ્રવૃત્તિઓમાં થતા લાભોથી જાણકારી મેળવી હતી. જે શિબિરમાં જિલ્લા સહકારી સંઘના વિનોદભાઈ પટેલ, ઈશ્વરભાઈ પટેલ, મુકેશભાઈ ચૌધરી, જયદેવસિંહ ઝાલા, કોલેજ આચાર્ય ડૉક્ટર પ્રતિક દવે દ્વારા શિબિરમાં મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન પ્રોફેસર દિવેશભાઈ ચૌધરીએ કરેલ. કાર્યક્રમમાં પ્રોફેસર આર એલ પંડ્યા, ડૉક્ટર બી કે ગામિત, ડૉક્ટર જે આર ડાંગર સહિત ઉપસ્થિત રહ્યા હતા. આ શિબિર સંખ્યામાં વિદ્યાર્થીઓ ભાઈ બહેનો જોડાયા હતા. શિબિરમાં ઉપસ્થિત મહેમાનોનો પુસ્તક સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. શિબિરને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવેલી. દરેક શિબિરાર્થીને સંઘ તરફથી કીટ અને રિફ્રેશમેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ધર્મેશ રબારી, જેડેશ ટીવી, ધ્રાંગધ્રા. એનસીયુઆઈ ન્યૂ દિલ્હી દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા પ્રોજેક્ટ દ્વારા ભારતીય રાષ્ટ્રીય સહકારી સંઘના જે સહકાર મંત્રાલય દ્વારા એ જે કંઈ પ્રોગ્રામ છે આખા રાષ્ટ્રની અંદર જે કંઈ સહકારી પ્રવૃત્તિના આર્થિક ઉપાર્જન માટેના જે કંઈ કાર્યક્રમો થઈ રહ્યા છે એમાં સહકારી પ્રવૃત્તિના વિકાસની રૂપરેખા માટેના અહીંયા આજની આ એસએસપી જૈન કોલેજની અંદર જે સોશિયલ મીડિયા અવેરનેસની જાગૃતિ માટેનો કાર્યક્રમ યોજાયેલ, જેમાં સહકારી પ્રવૃત્તિની જે કંઈ અમૂલ છે, નાબાર્ડ તેમજ ઇફકો એના વિશે જે સહકારી પ્રવૃત્તિ વિકાસ થઈ રહ્યા છે અને ગ્રામ્યની અંદર અર્થતંત્રને જે મજબૂત કરવાનું જે કામ છે એ સહકારી પ્રવૃત્તિ ખૂબ કામ કરી રહી છે, એ માટે ગ્રામ્યના જે યુવાનો છે એ સહકારી પ્રવૃત્તિમાં જોડાય અને સહકારી પ્રવૃત્તિને મજબૂત બનાવવાનું કામ કરે એટલા માટે સહકારી ક્ષેત્ર દ્વારા આવા વિવિધ વર્ગો અને યોજનાઓ દ્વારા એને માહિતગાર કરવામાં આવે છે. આ સાથે ગુજરાત રાજ્ય સહકારી સંઘ એ સહકારી શિક્ષણ, તાલીમ અને માહિતી દ્વારા પણ એ ગ્રામ્યની જે સેવા સહકારી મંડળી હોય, દૂધ ઉત્પાદક સહકારી મંડળી હોય તેમજ કૃષિ ઉત્પાદક હોય કે પછી હાઉસિંગ મંડળી હોય તો એના કર્મચારીઓના પણ ટ્રેનિંગ પ્રોગ્રામો રાખી એની અંદર એકાઉન્ટ, ઓડિટ, કાયદો, વ્યવસ્થા, વહીવટ વગેરે તાલીમો આપી અને એમનું આર્થિક ઉપાર્જન અને સહકારી પ્રવૃત્તિનો વહીવટ સારો ચાલે અને એની અંદર પ્રામાણિક, કર્તવ્યનિષ્ઠ અને સારા લોકો એની અંદર રસ લેતા થાય એ માટેનો સહકારી ક્ષેત્રનો મુખ્ય ઉદ્દેશ છે. ભારત દેશની અંદર કુલ અત્યારે કહી શકાય કે 5 લાખ સહકારી મંડળીઓ રજિસ્ટ્રેશન છે અને 25 કરોડ ઉપરાંત એનો સભાસદો એન કેન પ્રકારે લાભ લઈ રહ્યા છે. તો એ સહકારી સંસ્થાની અંદર પણ ઘણા સારા લોકો એમાં જાગૃત નાગરિક તરીકે લોકો એમાં જોડાય એ માટે ખાસ સહકારી પ્રવૃત્તિની અંદર અપેક્ષા છે. સાથે સાથે ગુજરાતની અંદર જે કંઈ સહકારી માળખું ચાલી રહ્યું છે એની પણ જે કહી શકાય કે 85,000 ઉપરાંત સહકારી મંડળીઓ છે, 25 કરોડ એના સભાસદો છે. તો એ કંઈ સભાસદો એ જે કંઈ કામગીરી કરે છે એને એની જવાબદારીઓ, એની અધિકારો એ પણ એને પ્રાપ્ત થાય અને એની જાગૃતતા માટે પણ આવા તાલીમ વર્ગો જે એનસીઆઈ દ્વારા, એનસીઆઈની ઉપર આઈસીએ જે ઇન્ટરનેશનલ કોઓપરેટિવ અલાયન્સ કે વિશ્વના બધા જ દેશોનું સહકારી માળખુંને જે મજબૂત કરવાનું કામ એ કરી રહી છે. આ સાથે 1844ની અંદર જે ઇંગ્લેન્ડની અંદર, મારું નામ આરતી રાવી છે. આજે એસએસપી જૈન કોલેજ, અમારી કોલેજ ખાતે ગુજરાત લેવલ સોશિયલ મીડિયા અવેરનેસ પ્રોગ્રામ થયો હતો. તેમાં અમને સોશિયલ મીડિયાના ફાયદા, ગેરફાયદા એ બધું સમજાવવામાં આવ્યું ને કેટલા અંદર સ્તર છે, એટલે કેટલી એપ છે, કઈ રીતે એનો ઉપયોગ કરવો, કેટલો ઉપયોગ કરવો, તેનાથી આપણું ફિઝિકલ હેલ્થ ઉપર કેવી રીતે અસર કરે છે એ બધું અહીંયા અમને સમજાવવામાં આવ્યું. મારું નામ ડંગાળિયા અમીષા છે. હું એસએસપી જૈન કોમર્સમાં આજે સમૃદ્ધિ સોશિયલ મીડિયાનો કઈ રીતને ઉપયોગ કરવો, કઈ રીતે તેને યુઝ કરો, કેટલા પ્રમાણમાં યુઝ કરો તે અમારા
કોલેજમાં અમને આજ એનો પ્રોગ્રામ કરવામાં આવ્યો. એ પ્રોગ્રામમાં અમને કઈ રીતે સમૃદ્ધિ લાવવી જોઈએ, સોશિયલ મીડિયાનો કઈ રીતના ઉપયોગ કરવો જોઈએ તે અમને શીખડાવવામાં આવ્યું. સોશિયલ મીડિયા સહકારની યોજના મુજબ કઈ રીતના એને આગળ વધારવું જોઈએ, કઈ રીતના એનો ઉપયોગ કરવો જોઈએ અમને આજ. સ્વાકો આયુર્વેદિક ઓલ નેચરલ ઓલ હર્બલ નો ટોક્સિસ પ્રોડક્ટ. ઘૂંટણના દુખાવા માટે સ્વાકો તેલ, ઘૂંટણના દુખાવા માટેનું શ્રેષ્ઠ આયુર્વેદિક સ્વાકો તેલ. આમળા માટીનું સ્વાકો તેલ લગાવવાથી ઝડપથી વાળમાં ફરક જોવા મળે છે, સફેદ થતા અટકાવે છે, ખોડો થતો રોકે છે. સ્વાકો આયુર્વેદિક પેઇન રિલીફ સ્પ્રે. સ્વાકો આયુર્વેદિક પેઇન રિલીફ સ્પ્રે જે સાંધાનો દુખાવો, ઘૂંટણનો દુખાવો, પેટનો દુખાવો, ખભાનો દુખાવો, સ્નાયુ તાણ, મચકોળ તથા સાઇટિકા જેવા દુખાવામાં રાહત આપે છે. સ્વાકો આયુર્વેદિક કુલ તેલ જે સ્વાકો આયુર્વેદિક કુલ તેલ જે બહારની ચમકીલા બનાવે છે, તેલની માલિશ કરવાથી ઠંડક પડે છે, ઊંઘ સારી આવે છે, માથા ઉપરની ચામડીને પોષણ આપે છે, માથાનું રોજિંદો માનસિક તાણ દૂર કરી આપે છે અને સ્ફૂર્તિ આપે છે. સ્વાકો કોલ્ડ રબ આયુર્વેદિક શરદી, કફ, ગળાની ખરાશ, બંધ નાક, સરદર્દ, શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણોમાં એકદમ અસરકારક છે. સ્વાકો પેઇન રિલીફ ઓઇન્ટમેન્ટ માથાનો દુખાવો, આધા શીશી, સાંધા કે ગાઉટના દુખાવામાં મદદ કરે છે. સ્નાયુના જકડાઈ જતા તથા મચકોડ વગેરે પીડા માટે તુરંત રાહત આપે છે. સ્વાકો ઇન્હેલર આયુર્વેદિક નાકનું બંધ થવું શ્વાસમાં રાહત અપાવે છે. સ્વાકો બદામ આયુર્વેદિક તેલ ઉપયોગ કરવાથી વાળ તૂટવાની સંભાવના ઓછી થાય છે, વાળની પુનઃવૃદ્ધિને પ્રોત્સાહન આપે છે, વાળને પાતળા થવામાં ઘટાડો કરે છે. સ્વાકો આયુર્વેદિક બોડી પાવડર ચામડી માટે ફાયદાકારક અને નેચરલ હર્બલ શરીર પર છાંટવાનો પાવડર છે, બેક્ટેરિયાના ઇન્ફેક્શનથી બચાવે છે, પાવડર છાંટવાથી ઠંડક અનુભવાય છે. સ્વાકો આયુર્વેદિક પ્રોડક્ટ આચાર્ય મેડિકલ LLP કંપનીની દરેક પ્રોડક્ટ નજીકના મેડિકલ સ્ટોર પર ઉપલબ્ધ છે.